રાજ્યના નાગરિકોની સલામતી અને સુરક્ષામાં વધારો કરવા રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો રાજ્યમાં 1 ઓગસ્ટથી ગુજરાત જાહેર સલામતી અમલીકરણ અધિનિયમ 2022નો અમલ કરાશે. તો પ્રથમ તબક્કે 8 મહાનગરપાલિકા વિસ્તારમાં અધિનિયમ અમલ કરાશે. ત્યારે નાગરિકોની સુરક્ષા સલામતીમાં સામેલ કરવા જનભાગીદારીથી સીસીટીવી કેમેરા સિસ્ટમ લગાડવા માટે આ પ્રવેશ નિયંત્રણ પગલાં ફરજિયાત કરવાના હેતુથી અધિનિયમનો અમલ કરવા નિર્ણય કરાયો છે. તહેવારના સમયે ખાદ્યતેલની કિંમતમાં વધારો થયો છે. ત્યારે સિંગતેલના ડબ્બાનો ભાવ 2800 ને પાર, જ્યારે પામોલી પણ 2 દિવસમાં 30 રૂપિયાનો વધારો થયો છે. તો જન્માષ્ટમીના તહેવાર પર ફરસાણની ડિમાન્ડ વધુ રહે છે, તો ખાદ્યતેલની કિંમતમાં વધારો થયો છે. લઠ્ઠકાંડ બાદ અચાનક જાગેલી પોલીસ હવે ડ્રોન મારફતે બુટલેગર સામે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે રાજકોટ પોલીસ દ્વારા શહેરના જંગલેશ્વર, કીટીપરા, કુબલિયાપરા અને છોટુનગરમાં ડ્રોનથી નિરીક્ષણ હાથ ધર્યું છે. તો આ સાથે પોલીસ દ્વારા દેશી દારૂની ભઠ્ઠીઓ પર કાર્યવાહી હાથ ધરાઈ છે. રાજ્ય સરકારમાં પૂર્વ પ્રધાન સૌરભ દલાલ સાથેના ઘરોબો ધરાવતા સમીર પટેલ કેમિકલ કાંડમાંથી છટકવાની ફિરાકમાં હોવાનું સામે આવ્યું છે. ત્યારે સવાલ એ છે કે 57થી વધુ લોકોનો ભોગ લેનાર લઠ્ઠાકાંડમાં હવે સમીર પટેલની પૂછપરછ કેમ નથી થઈ રહી? ત્યારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના પ્રાથમિક અહેવાલ બાદ પોલીસ અને સરકાર શા માટે સમીર પટેલની છાવરે રહી છે એ મતલબના પ્રશ્ન પોલીસ બેડામાં ઉઠી રહ્યા છે. ત્યારે 22મી તારીખે સમીર પટેલની એમોસ કંપનીના મેનેજર જયેશ બોટાદ જિલ્લાના બુટલેગરને 600 લીટર મિથાલ આલ્કોહોલનો જથ્થો આપ્યો હતો, જે પૈકી 50 લીટરનો ઉપયોગ આ લઠ્ઠો બનાવવામાં થયો હતો. રાજકોટના યુવકના આપઘાત પ્રકરણમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે કોઈના સ્વજનના મોત પર રાજનીતિ નથી કરતા. રાજનીતિ ન કરીને તેની સાથે ઉભા રહેવાની અમારી વિચારધારા છે. ત્યારે વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારવાનું અમે કાર્ય કરીએ છીએ. ભાવનગરના કરદેજ ખાતેની પ્રાથમિક કન્યાશાળામાં શાળા પંચાયતની ચૂંટણીનું રાજ્યમાં પ્રથમવાર ડિજિટલ બેલેટ સહિતની આધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે આયોજન કરાયું છે. તો વિદ્યાર્થીઓમાં પહેલાથી જ નેતૃત્વના ગુણો ખીલે અને શાળાના વિવિધ વિભાગોના સંચાલન અંગે પરિપક્વતા કેળવાય તે હેતુથી આ શાળામાં વિદ્યાર્થીનીઓએ વિવિધ વિભાગોની જવાબદારી સોંપાઈ છે. જે અંગેની ચૂંટણી જેમાં ઈવીએમ મશીન, ઈ બેલેટ વોટિંગ અને ઈમેલથી વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા વોટિંગ કરવામાં આવ્યું. બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતો ભારતમાલા રોડ ખેડૂતો માટે ચોમાસામાં અવિશ્રામરૂપ બન્યો છે. ત્યારે થરાદના કેટલાક વિસ્તારોમાં ભારતમાલા રોડ પરના વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નહીં હોવાના કારણે પાણી ખેતરોમાં ફરાઈ ગયું છે. ત્યારે જેના પગલે ખેતરો ભેજમાં ફરવાઈ ગયા છે. ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ચિંતા સેવાઈ રહી છે. તો ખેડૂતોએ સરકાર પાસે પાણી નિકાલ માટેની વ્યવસ્થા કરવાની માંગ કરી છે. જેતપુરમાં આયોજિત લોક ડાયરામાં નોટનો વરસાદ થયો છે. ડાયરામાં રાજભા ગરબી સહિતના લોક કલાકાર હાજર રહ્યા હતા. ત્યારે ડાયરામાં એકત્ર થયેલા નાણાંનો ઉપયોગ ધારેશ્વર પાસે આવેલા સૂર્યમંદિરના નવીનીકરણ માટે કરાશે. અમદાવાદના વટવામાં તેજસ્વી તારલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ધોરણ 10 અને 12માં સારા માર્ક્સ મેળવનાર તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. દેશમાં વધતી મોંઘવારીનો રાક્ષસ આગળ વધી રહ્યો છે. ત્યારે પોરબંદરમાં કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ આજે મોંઘવારીના રાક્ષસ સામે શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું. તો કોંગ્રેસે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં મોંઘવારીના રાક્ષસને કાબૂમાં લેવા હજારો લોકો સાથે આ રેલી યોજી સરકાર સુધી અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો. બરવાળા પોટલીકાના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનોએ બોટાદમાં ધરણા કર્યા છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની પણ માંગ કરી છે. ત્યારે જગદીશ ઠાકોરે કહ્યું કે 10 ઓગસ્ટ સુધીમાં ગૃહરાજ્યમંત્રી રાજીનામું નહીં આપે તો કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે. દારૂનું દૂષણ ડામવા હવે તંત્ર સજ્જ બન્યું છે, જેથી નવસારી પોલીસે નવસારી જિલ્લાના ગ્રામ્ય બિલીમુરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં અંબિકા અને કાવેરી નદીના કિનારે ડ્રોન ઉડાવ્યા હતા. આ ડ્રોન કેમેરાથી જાડી ઝાંખરામાં ધસમસી દારૂની ભઠ્ઠીઓનો કેમેરામાં કેદ કર્યો. ત્યારબાદ સર્ચ ઓપરેશન હાથ ધરાયું. મોરબીના ટંકારાના ઉછાળા અને બંગાવડી ગામે દારૂનું વેચાણ બંધ કરવા ઢોલ વગાડવામાં આવ્યું છે. તો દારૂ વેચાણ અને પીવા મામલે સરપંચ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે. ત્યારે બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડને લઈને ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોએ સતર્કતા વધી છે.
वता कोरोना संक्रमण केसों की संख्या वे अमदावाद सोलह सिविल होस्पिटल में सारवार दरमियान एक स्वाइन फ्लू दर्द मौत निपजता दौड़धाम मची थी। तो स्वाइन फ्लू वता केसों की संख्या ने लई सोलह सिविल होस्पिटल में दर्द ने मुश्किल सामनो न करव पड़े तमाम तैयारी पूर्ण करी छे। वडोदरा घणा विस्तारों में स्वाइन फ्लू कुल नौ केसों नोंधाया छे। तो वडोदरा की गोत्री होस्पिटल और एसएसजी होस्पिटल में स्वाइन फ्लू दर्द पूरती व्यवस्था उभी कराई छे। वडोदरा की 21 होस्पिटलों द्वारा खास स्वाइन फ्लू दर्द आइसोलेशन वोर्ड पर तैयार कराया छे। बाबर में पीजीवीसीएल की टीम दरोड़ा की कामगी हाथ धरता वीज चोरी करना लोगों में फफड़ाट माहौल उभो थयो छे। तो 70 जेटला रहेणांक मकानों में हाथ धरवामां आवेल आ चेकिंग की कामगी में 20 जेटला लोग वीज चोरी करता झड़पाया छे। तमाम ने 4 लाख दंड करायो छे। अमदावाद की सोलह खाते की सिविल होस्पिटल में मच्छरजन्य रोग दर्द सारे आ रहा है तरह डेंग्यू चालू महीने 7 केस नोधाया था। मलेरिया 14 केस कमड़ा 21 तथा चिकनगुनिया 1 केस तेज टाइफोड 17 केस नोधाया है। तो जून महीना करता जुलाई महीने केस में 30-40%